ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વો તેમાં ભાગ બેમાં આપણું જે પ્રથમ ચેપ્ટર છે શેરમૂડીના હિસાબો તેની સમજૂતી મેળવીશું. અગાઉ આપણે ધોરણ 11માં શેરમૂડી એટલે શું, પ્રેફરન્સ શેર કેને કહેવાય, ડિબેન્ચર કેને કહેવાય તે આપણે ધોરણ 11માં શીખી ગયા. કંપની છે તે પોતે શેર બહાર પાડતી હોય છે, કંપની છે તે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બહાર પાડી શકે. આપણે આ ચેપ્ટરમાં શેર કઈ રીતે બહાર પડાય, તેની કેવી રીતે ટૂંકમાં નોંધ કરવામાં આવે તેની માહિતી આપણે સમજવાની છે. કંપની છે તે બે પ્રકારની હોઈ શકે, એક તો કાયદા દ્વારા સ્થાપિત કંપની અને બીજી નોંધાયેલી કંપની. આપણે કંપનીના પ્રકારો જોઈએ તો સ્થાપનાના આધારે પ્રકાર અને નોંધણીના આધારે પ્રકાર, આમ બે ભાગ પડશે. નોંધણીના આધારે આપણે સભ્યની જવાબદારીને આધારે પાછા ભાગ પાડી શકીએ, જેમાં શેરથી મર્યાદિત કંપની, બાંયધરીથી મર્યાદિત કંપની અને જવાબદારીથી અમર્યાદિત કંપની, આમ ત્રણ પ્રકારો પાડી શકાય. હવે આપણે શેરથી મર્યાદિત કંપની તેના પાછા બીજા ત્રણ પ્રકારો પાડી શકાય, જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. જાહેર કંપની છે તે શેર બહાર પાડતી હોય છે બાળકો. હવે આપણે કંપની છે પોતાની મૂડી છે એ શેરમૂડી કહેવાય. આપણે શેર છે એક જે નાણાંના સ્વરૂપમાં જે વિભાજિત કરવામાં આવે છે, આ દરેક વિભાજિત એકમ છે તેને આપણે શેર તરીકે ઓળખવામાં આવે છે. કંપની શેર બહાર પાડવા માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે. અગાઉ ધોરણ 11માં આપણે આવેદનપત્ર, નિયમનપત્ર અને વિજ્ઞાપનપત્ર તેની સમજૂતી આપણે મેળવી લીધી છે. આપણે બે પ્રકારના શેર છે તે બહાર પાડી શકીએ, પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર. પ્રેફરન્સ શેર છે તેમાં શેર કે જે શેર સભ્યો છે તે હયાતી દરમિયાન ઇક્વિટી શેર પહેલાં ડિવિડન્ડ ચૂકવવા માટે પ્રથમ હકદાર હોય છે તેને આપણે પ્રેફરન્સ શેર કહેવાય છે. પ્રેફરન્સ શેર છે તેના અલગ અલગ પ્રકારો પાડવામાં આવે છે, જેમ કે ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, રિડીમેબલ એટલે કે પરત કરવા પાત્ર અને ઇરિડીમેબલ એટલે કે પરત ન કરવા પાત્ર, પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ, કન્વર્ટેબલ અને નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર. ભારતમાં પ્રેફરન્સ શેર છે બહુ પ્રખ્યાત નથી, પરંતુ ઇક્વિટી શેર છે એટલે કે ઓર્ડિનરી શેર તે ભારતમાં ખૂબ જ પ્રચલિત છે. આપણે શેર બહાર પાડવા છે તો કઈ રીતે શેર બહાર પાડવા પાડી શકાય, તેને ઇક્વિટી શેર બહાર પાડવા માટે છે તેની સૌ પહેલાં ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર તેનો તફાવત પરીક્ષામાં ઘણી વખત પૂછાણો છે. પરીક્ષામાં તફાવત છે 4 ગુણમાં પૂછાઈ શકે, જો 2 ગુણમાં પૂછાય તો તમારે 4 ગુણમાં પૂછાય તો તમારે 4 મુદ્દા તો દર્શાવવાના જ. પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર તેના વચ્ચેનો સૌ પ્રથમ આપણે તફાવત જોઈ લઈએ બાળકો. સૌથી પહેલાં ડિવિડન્ડની દરની દ્રષ્ટિએ પ્રેફરન્સ શેર છે તેમાં ડિવિડન્ડ છે તે નિયમિતપણે ચૂકવવામાં આવતું હોય છે, એટલે કે જે નક્કી કરેલા દરે ચૂકવવામાં આવતું હોય છે. જ્યારે ઇક્વિટી શેર છે તેમાં ડિવિડન્ડનો દર છે તે નક્કી હોતો નથી, તે નફા પર આધારિત છે. નફો દર વર્ષે અલગ અલગ પણ હોઈ શકે. બીજો મુદ્દો છે ચૂકવાનું બાકી ડિવિડન્ડ. પ્રેફરન્સ શેર છે તેમાં કોઈપણ વર્ષનું ક્યુમ્યુલેટિવ શેર પર ડિવિડન્ડ ચૂકવાયેલું ન હોય તો આવું નહીં ચૂકવાયેલું ડિવિડન્ડ ભવિષ્યમાં કંપનીના નફા સામે ચૂકવવામાં આવે છે. એનો મતલબ ભવિષ્યમાં પણ ચૂકવવું પડે છે. જ્યારે ઇક્વિટી પર ડિવિડન્ડ જોઈએ તો ઇક્વિટી શેર પર આવું નહીં ચૂકવાયેલું ડિવિડન્ડ ભવિષ્યમાં કંપનીના નફામાંથી ચૂકવવામાં આવતું નથી. ત્રીજો મુદ્દો છે ડિવિડન્ડ ચૂકવવામાં અગ્રહ. ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં પ્રેફરન્સ શેર છે તેને ડિવિડન્ડ મેળવવાનો અગ્રહ રહેલો છે, અને ઇક્વિટી શેર હોલ્ડર છે તેને ડિવિડન્ડ હક છે પ્રેફરન્સ શેર પછી મળે છે. ચોથો મુદ્દો જોઈએ મૂડીની ચૂકવણીમાં અગ્રહ. જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે ઇક્વિટી શેર હોલ્ડરને મૂડી પરત કરવામાં આવે તે પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડર છે તેને મૂડી પરત કરવાનો અગ્રહ મળે છે. જ્યારે વિસર્જન કરવામાં આવે ત્યારે સૌથી છેલ્લે હક એટલે કે પ્રેફરન્સ શેર પછી ઇક્વિટી શેર
होल्डर छे तेने परत मळे छे। મતદાનનો હક, પ્રેફરન્સ શેરહોલ્ડર છે તેને મતદાનનો કોઈ પણ પ્રકારનો હક હોતો નથી। ઇક્વિટી શેરહોલ્ડર છે તેને મતદાન કરવાનો હક ધરાવે છે। સંચાલનમાં ભાગીદારી તરીકે જોઈએ તો કંપનીના સંચાલકનો ભાગ લેવાનો કોઈ પણ હક છે પ્રેફરન્સ એને મળતો નથી। જ્યારે ઇક્વિટી શેર છે તેને કંપનીના સંચાલનમાં ભાગ લેવાનો સંપૂર્ણ હક ધરાવે છે। આપણે શેરમૂડીનું વર્ગીકરણ જોઈ લઈએ। થિયરીમાં આપણે પૂછાઈ શકીએ શેરમૂડીનું વર્ગીકરણ, તેમાં સત્તાવાર શેરમૂડી, ત્યારબાદ બહાર પાડેલી મૂડી, ત્યારબાદ ભરાયેલી મૂડી, ત્યારબાદ મંગાવેલી મૂડી, ત્યારબાદ નહીં મંગાવેલી મૂડી, ત્યારબાદ વસૂલ આવેલી મૂડી અને અનામત મૂડી। આ રીતે આપણે તેનું વર્ગીકરણ કરી શકીએ। આમ આપણે શેરમૂડીનું વર્ગીકરણ છે એટલે કે સત્તાવાર થાપણ, તેમાં બહાર પાડેલી અને અનામત મૂડી, બહાર પાડેલમાં ભરાયેલી મૂડી, તેમાં પાછા બે પ્રકારો આપણે મંગાવેલી અને નહીં મંગાવેલી, મંગાવેલીમાં વસૂલ આવેલી મૂડી, આ રીતે આપણે તેના ભાગ પાડી શકીએ। મૂડી અનામત કેને કહેવાય? પરીક્ષામાં એક માર્કમાં પૂછાઈ શકે। મૂડી નફામાંથી ઊભી કરાયેલી અનામત છે તેને મૂડી અનામત તરીકે કહેવામાં આવે છે। આ મૂડી નફો કેવી રીતે ઉદ્ભવે છે? આ મૂડી નફો છે જે આપણે મૂડી અનામત ખાતે લઈ જવામાં આવતો હોય છે। નંબર એક, કાયમી મિલકતોનો વેચાણ પરનો નફો, કાયમી મિલકતોના પુનઃવેચાણ પરથી થતો નફો, કંપનીની સ્થાપના પહેલાં નફો, શેર ડિબેન્ચર બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ, ડિબેન્ચર પરત કરતી વખતે થતો નફો અને જપ્ત કરેલ શેર ફરીથી બહાર પાડતા થયેલો નફો, આ રીતે મૂડી અનામત ઊભું થતું હોય છે। ચાલો હવે આપણે ઇક્વિટી શેર કઈ રીતે બહાર પાડી શકાય તેના તબક્કાઓ છે તે આપણે જોઈ લઈએ। સૌથી પહેલાં તો પહેલો તબક્કો છે જાહેર જનતા માટે શેર બહાર પાડવા અંગે, તો ભરણા અંગે મંજૂરી માંગવામાં આવે અને સેબીને મોકલવાની દરખાસ્તની વિગતો હોય, જાહેર જનતાને આમંત્રણ આપવાનું આવે, વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલી વિગતો દર્શાવવી પડે, જે શેર અરજી અંગે અંદર અલગ અલગ પ્રકારની માહિતી છે તે દર્શાવવાની હોય છે, ત્યારબાદ શેર મંજૂર કરવામાં આવતા હોય છે અને હપ્તા દ્વારા બાકી રકમ મંગાવવામાં આવતી હોય છે, આ અન્ય મહત્ત્વના મુદ્દા છે તેની પણ તેમાં નોંધ કરવામાં આવતી હોય છે। હવે આપણે શેરની અતિ ભરણું એટલે કે વધુ ભરણું કેને કહેવાય અને ઓછું ભરણું કેને કહેવાય? પરીક્ષામાં એક માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે। જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતાં વધુ શેરની જ્યારે અરજી આવે તો તેને શેરનું વધુ ભરણું કહેવામાં આવે છે। કંપની છે એ બહાર પાડતા શેર કરતાં વધુ સંખ્યામાં શેર મંજૂર કરી ન શકે, તેથી વધારાની અરજી છે એ અરજદારને પરત કરવામાં આવે છે। ચાલો હવે આપણે કંપની દ્વારા શેર બહાર પાડવા અંગેની રીતો જોઈએ। કંપની પોતાના શેર છે તે ત્રણ રીતે બહાર પાડી શકે છે, એક મૂળ કિંમતે, એક પ્રીમિયમથી અને વટાવથી। વિદ્યાર્થી મિત્રો, નવા કાયદા મુજબ 2013ના કંપની ધારા મુજબ હવે આપણે બે જ રીતે આપણે શેર બહાર પાડી શકીએ છીએ, મૂળ કિંમતથી અને પ્રીમિયમથી। વટાવથી ટૂંકમાં આપણે શેર છે બહાર પાડી શકાતા નથી। મૂળ કિંમત એટલે જ્યારે 10 રૂપિયાનો શેર છે તે 10 રૂપિયામાં બહાર પાડવામાં આવે તો આવો શેર છે તે મૂળ કિંમતે બહાર પાડ્યો તેમ કહી શકાય। પ્રીમિયમથી એટલે જ્યારે 10 રૂપિયાનો કિંમત શેર છે તે ધારો કે 14 રૂપિયામાં બહાર પાડ્યો હોય તો
તો આવો શેર છે તે પ્રીમિયમથી બહાર પાડ્યો કહેવાય, અને વટાવથી એટલે ધારો કે 10 રૂપિયાનો શેર છે તે 9 રૂપિયામાં બહાર પાડવામાં આવે તો આવો શેર છે તે વટાવથી બહાર પાડ્યા કહેવાય. કંપની ધારા 2013ની કલમ 53 મુજબ હવે કોઈપણ કંપની છે શેર વટાવથી બહાર પાડી શકે નહીં. એનો મતલબ કે શેર છે તે બે જ રીતે આપણે બહાર પાડી શકીએ, મૂળ કિંમતથી અને પ્રીમિયમથી. ચાલો હવે આપણે શેરમૂડીને લગતા જે વ્યવહારો છે તેની હિસાબી અસરો એટલે કે તેની આમનોંધો જોઈએ. સૌપ્રથમ શેરની આપણે અરજી કરવાની થાય તો અરજી છે કંપનીને મળે એટલે કે કંપનીને નાણાં મળે. જ્યારે કંપનીને અરજી વખતે નાણાં મળે ત્યારે આમનોંધ આ રીતે થશે: બેંક ખાતે ઉધાર, તે શેર અરજી ખાતે જમા. જેટલા રૂપિયાની અરજી મળેલ હોય અને જેટલા શેરની અરજી મળેલી હોય તેટલા આપણે રકમ અહીંયા દર્શાવવાની થાય. જો વધારાની અરજી મળી હોય તો આવી અરજી નામંજૂર કરવામાં આવે અને તે રકમ પરત કરી દેવામાં આવે તો તેની આમનોંધ આ રીતે થશે: શેર અરજી ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. જ્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ શેર મંજૂર કરવામાં આવે અને મંજૂર થયેલી રકમ છે તે શેરમૂડી ખાતે લઈ જવામાં આવે તો આપણી ત્રીજી આમનોંધ આ રીતે થશે: શેર અરજી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો, બીજી અને ત્રીજી આ બંને સંયુક્ત આમનોંધ લખો તો પણ ચાલે. હવે આપણે શેર મંજૂરી કરવામાં આવે ત્યારે થતી આમનોંધ જોઈએ. સૌપ્રથમ આપણે શેર મંજૂરી રકમ મગાવવામાં આવે તો શેર મંજૂરી ખાતે ઉધાર, તે શેરમૂડી ખાતે જમા. મંજૂરી વખતે મગાવેલી રકમ આપણે લેણી થાય એટલે કે નાણાં મળી જાય ત્યારે આમનોંધ આ રીતે થશે: બેંક ખાતે ઉધાર, તે શેર મંજૂરી ખાતે જમા. ત્યારબાદ આપણે પ્રથમ હપ્તો મગાવવાનું નક્કી કરીએ ત્યારે આમનું આ રીતે થશે: શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, તે શેરમૂડી ખાતે જમા. જ્યારે પ્રથમ હપ્તાની રકમ મળી જાય ત્યારે બેંક ખાતે ઉધાર, તે શેરના પ્રથમ હપ્તા ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ ચેપ્ટર છે. પરીક્ષામાં આમાંથી 8 ગુણનો દાખલો પૂછાય છે. વધારે પડતો અથવામાં પણ એક દાખલો હોઈ શકે એવું કોઈ ચોક્કસ નથી, પણ આપણે 8માંથી 8 ગુણ આવી શકે. ફક્ત તમારે દરેક દાખલામાં 8 અથવા તો 6 આમનોંધ અને ઘણા દાખલામાં તમારે 11 આમનોંધ આવશે. આપણે ઉદાહરણ 1ની સમજૂતી મેળવીએ. સૌપ્રથમ આ નાના નાના દાખલા છે. ફક્ત જેટલા હપ્તા આપેલા હોય, અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો અને છેલ્લો હપ્તો, તેમાં આપણે ક્રમ અનુસાર આમનોંધ છે તે કરતી જવાની છે. ચાલો આપણે ઉદાહરણ નંબર 1ની સમજૂતી મેળવી લઈએ. શૈલજા કંપની લિમિટેડ ₹10નો 1 એવા 2,40,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા, જેના પર રકમ નીચે મુજબ મગાવવામાં આવી છે. અરજી વખતે શેર દીઠ 3 રૂપિયા મગાવ્યા છે, મંજૂરી વખતે 3 રૂપિયા મગાવેલ છે, પ્રથમ હપ્તો 2 રૂપિયા અને છેલ્લો હપ્તો 2 રૂપિયા, આમ કુલ 10 રૂપિયા આપણા થઈ ગયા. મંજૂરી વખતે અને હપ્તા વખતે મગાવવા જે રકમ સમયસર પૂરેપૂરી મળી ગઈ, બધા જ શેરની અરજી મળી ગઈ. આપણે કંપનીના ચોપડામાં આમનોંધ લખવાની છે અને ઇક્વિટી શેર મૂડી ખાતું, શેર અરજી ખાતું, શેર મંજૂરી ખાતું, પ્રથમ હપ્તાનું ખાતું અને છેલ્લા હપ્તાનું ખાતું આપણે તૈયાર કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફક્ત ખાતાની પ્રેક્ટિસ થાય એટલા માટે આપેલા છે, બાકી પરીક્ષામાં આપણે આમનોંધ જ માગશે. ચાલો ક્રમ અનુસાર આપણે આમનોંધ કરતા જઈએ. કુલ અરજી 2,40,000ની છે. આપણે અરજી વખતે 3 રૂપિયા મગાવવામાં આવે છે, તેથી આપણી પહેલી આમનોંધ આ રીતે થશે: બેંક ખાતે ઉધાર 2,40,000 × 3 એટલે કે 7,20,000,
તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા 7,20,000. પરીક્ષામાં ચોખવટ કરેલી હોય બાબત જે જરૂરી નથી તો દર્શાવવાની નહીં, બાકી આપણે બાબત જે તે ટૂંકમાં દર્શાવી દેવી. હવે આપણે શેર મંજૂરીની અરજીની રકમ શેર મૂડી ખાતે લઈ જઈએ. તેથી આપણી બીજી આમનો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 7,20,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 7,20,000. મંજૂર કરેલ શેર અરજીના નાણાં છે આપણે શેર મૂડી ખાતે લઈ ગયા. ચાલો હવે આપણે શેર મંજૂરીની બે આમનોન કરી લઈએ. શેર મંજૂર કરીએ ત્યારે આમનોન પેલા લેણી રકમ થાય, ત્યારે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 2,40,000 ગુણ્યા 3 રૂપિયા લેખે, એટલે કે 7,20,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 7,20,000. હવે તેના નાણાં મળે તો આપણને બેંક ખાતે ઉધાર 7,20,000, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા 7,20,000. આમ આપણી અરજીની બે આમનોન, મંજૂરીની બે આમનોન. હવે આપણે પ્રથમ હપ્તો છે તેની પણ બે આમનોન જોઈશું. પ્રથમ હપ્તો મગાવવામાં આવે ત્યારે તો ઇક્વિટી શેરના પ્રથમ હપ્તા ખાતે ઉધાર 2,40,000 અને 2 રૂપિયા લેખે, એટલે કે 4,80,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 4,80,000. હવે તેને આપણે રૂપિયા મળી જાય તેથી આમનોન આ રીતે થશે. બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેરના પ્રથમ હપ્તા ખાતે જમા 4,80,000. આમ આપણી પ્રથમ હપ્તાની પણ બે આમનોન. હવે આપણે આખરી હપ્તો કે છેલ્લો હપ્તો તેની પણ બે આમનોન કરી લઈએ. સૌપ્રથમ છેલ્લો હપ્તો મોગાવવાનું નક્કી કરવામાં આવે, એટલે કે લેણી રકમ થઈ તેના, તો ઇક્વિટી શેરના છેલ્લા હપ્તા ખાતે ઉધાર 2,40,000 ગુણ્યા 2, એટલે કે 4,80,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 4,80,000. હવે તેના રૂપિયા મળી જાય તેથી બેંક ખાતે ઉધાર 4,80,000, તે ઇક્વિટી શેરના છેલ્લા હપ્તા ખાતે જમા 4,80,000. આમ વિદ્યાર્થી મિત્રો, અરજીની બે આમનોન, મંજૂરીની બે આમનોન, પ્રથમ હપ્તાની બે આમનોન અને છેલ્લા હપ્તાની બે આમનોન, આ રીતે કુલ આપણી 8 આમનોન થશે. એક જ ખાસ ધ્યાનમાં રાખો, અરજી વખતે પહેલાં રૂપિયા મળે પછી આપણે શેરમૂડી ખાતે રકમ લઈ જવામાં આવે, જ્યારે મંજૂરી પ્રથમ અને આખરી હપ્તા વખતે પહેલાં આપણે નક્કી કરવામાં આવે અને પછી રૂપિયા મળે. હવે આપણે ઇક્વિટી શેરમૂડીનું ખાતું બનાવી લઈએ. અહીંયા આપણે ઉપરોક્ત આમનોનમાં જોઈ શકીએ છીએ જેમાં શબ્દ ઇક્વિટી શેરમૂડી ખાતે જમા આવેલો હોય તે આપણે જમા બાજુ રકમ દર્શાવવામાં આવશે. અહીંયા આપણે બીજી આમનોનમાં, ત્રીજી આમનોનમાં, પાંચમી અને સાતમી આમનોનમાં જે લખેલ છે તે આપણે દર્શાવી દઈશું. તો ઇક્વિટી શેર અરજી ખાતે 7,20,000, ઇક્વિટી શેર મંજૂરી ખાતે 7,20,000, પ્રથમ હપ્તા ખાતે 4,80,000 અને છેલ્લા હપ્તા ખાતે 4,80,000. આપણે કુલ સરવાળો બાકી આગળ લઈ ગયા 24,00,000 રૂપિયા દર્શાવી દઈશું. હવે આપણે ઇક્વિટી શેર અરજીનું ખાતું બનાવીએ. તો આપણે આમનોનમાં ઇક્વિટી શેર અરજી શબ્દ આવેલ હશે તે આપણે દર્શાવીશું. આપણે ખતવણી છે ધોરણ 11માં શીખી જ ગયા છીએ, શબ્દ આપણે સામે ન આવે. ઇક્વિટી શેરમાં ઉધાર બાજુ આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે બીજી આમનોનમાં આવેલ છે 7,20,000, જમા બાજુ આપણે પહેલી આમનોનમાં આવેલ છે બેંક ખાતે 7,20,000. બંને બાજુ સરવાળો સરખો થઈ જશે. હવે આપણે શેર મંજૂરીનું ખાતું જોઈએ. તો તેમાં પણ સેમ ટુ સેમ આપણે જે તારીખ છે તે મુજબ દર્શાવવાનું છે. 3 તારીખે ઉધાર બાજુ અને 4 તારીખ છે તે જમા બાજુ દર્શાવીશું. શબ્દ સામસામેના હંમેશા ખતવણી માટે આવે. ઇક્વિટી શેરના પ્રથમ હપ્તામાં પણ ઉપરોક્ત મંજૂરીમાં જે રીતે ખાતું દોર્યું તે રીતે આપણે પ્રથમ હપ્તાનું અને છેલ્લા હપ્તાનું ખાતું દોરીશું. ચાલો હવે આપણે ઉદાહરણ નંબર 2ની સમજૂતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 2 છે તે આપણે 8 ગુણમાં ના પૂછાઈ શકે, પરંતુ આપણે થિયરીમાં પૂછાય અથવા કોઈ વખત આપણે નાના નાના દાખલા કરી અને જો પૂછાય તો તેમાં આપણે પૂછાઈ શકીએ. એટલા માટે આપણે ઉદાહરણ 2 છે તેની સમજૂતી મેળવી લઈએ. એક લિમિટેડ કંપનીએ તેની 57 થાપણ રૂપિયા 10નું એક એવા 25,00,000 ઇક્વિટી શેરની રાખેલ છે. કંપનીએ 20,00,000 ઇક્વિટી શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા. કંપનીએ
जाहिर भरणा द्वारा 19 लाख इक्विटी शेर अरजी मड़ी। कंपनी द्वारा आ शेर पर ₹8 मगावा आव्या हता अने पूरेपूरा भरपाई थया हता। शेर मूड़ीनु वर्गीकरण करवानुं छे। अहींया विद्यार्थी मित्रों, फक्त शेर मूड़ीनु वर्गीकरण कई रीते थाय तेना माटेनो आ दाखलो छे। परीक्षामां आ प्रकारना दाखला पूछाता नथी, फक्त समजूती माटे। चालो सौप्रथम सत्तावार थापण दर्शावाय। सत्तावार थापण आपणने आपेल छे ₹10 एक एवा 25 लाख इक्विटी शेर, એટલે કે 2 કરોડ 50 લાખ રૂપિયા। ત્યારબાદ બહાર પાડેલી થાપણ, આપણે તેમાંથી 20 લાખ શેર બહાર પાડ્યા છે, તેથી ₹10 એક એવા 20 લાખ ઇક્વિટી શેર એટલે કે 2 કરોડ રૂપિયા। ત્યારબાદ આપણે ભરાયેલી થાપણ, તે 10નું એક એવા 19 લાખ રૂપિયા આપણી અરજી મળી છે, તેથી 1 કરોડ 90 લાખ રૂપિયા તે દર્શાવાશે। મંગાવેલ અને વસૂલાવેલી થાપણ, જે આપણે 10નો શેર છે પરંતુ 8 રૂપિયા મગાવેલ છે, તેથી 19 લાખ ઇક્વિટી શેર ગુણ્યા 8 રૂપિયા કરતાં 1 કરોડ 52 લાખ રૂપિયા થશે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળવાના બાકી હપ્તા કેને કહેવાય તેની સમજૂતી મેળવીએ। જ્યારે આપણે શેર મંજૂરી કે હપ્તાની રકમ મગાવતા હોય, કોઈ શેર હોલ્ડર છે કોઈ કારણસર આવી રકમ છે તે ચૂકવી શકતો નથી, એટલે કે ભરપાઈ કરી શકતો નથી, ત્યારે આપણે આવી રકમ છે તે મળવાના બાકી હપ્તા કહેવાય। આ મળવાના બાકી હપ્તા છે તેની આપણે બે રીતે અસરો આપી શકીએ। નંબર 1, મળવાના બાકી હપ્તા ખાતું ઊભું કર્યા વિના। અહીંયા આ પદ્ધતિ છે તેમાં મળવાના બાકી હપ્તા ખાતું ઊભું કરવામાં આવતું નથી। શેરહોલ્ડર પાસે જેટલી રકમ મળે તેટલી રકમ બેંક ખાતે ઉધારી અને જે તે હપ્તા ખાતે જમા કરવામાં આવતી હોય છે, અને નહીં ચૂકવેલ હપ્તાની રકમ છે તે ભવિષ્યમાં શેરહોલ્ડર દ્વારા બાકી હપ્તા ચૂકવશે તેમ માની અને બેંક ખાતે ઉધારી જે તે હપ્તા ખાતે જમા કરવામાં આવશે। બીજી રીત છે મળવાના બાકી હપ્તા ખાતું ઊભું કરવામાં આવતું હોય। આ પદ્ધતિમાં બાકી હપ્તા ખાતું ઊભું કરવામાં આવશે અને જે તે હપ્તા મગાવવામાં આવે ત્યારે શેરહોલ્ડર દ્વારા જે રકમ ચૂકવાઈ ગઈ હોય તે બેંક ખાતે, અને જે રકમ ચૂકવાની નથી એટલે કે મળવાની બાકી છે તે મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર કરવામાં આવશે। ચાલો ઉદાહરણ નંબર 4ની સમજૂતી મેળવીએ। ભાવનગરની પ્રણવ લિમિટેડે ₹10 એક એવા 18 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા। કંપનીને 20 લાખ શેર માટે અરજીઓ મળી। અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખો, કંપનીએ 18 લાખ શેર બહાર પાડે છે, અરજી આપણને 20 લાખની મળે છે, એટલે કે 2 લાખ વધારાની અરજી મળી ગણાય। બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં શેર મંજૂર કરવામાં આવ્યા, વધારાની અરજી છે નામંજૂર કરવામાં આવી અને તે પરત કરવામાં આવી। અરજી વખતે 3 રૂપિયા, મંજૂરી વખતે 2.5 રૂપિયા, પ્રથમ હપ્તા વખતે 2 રૂપિયા અને છેલ્લો હપ્તો 2.50 મળ્યો। યોગેશ કે જેના 1600 શેર મંજૂર કરેલા તેને પ્રથમ હપ્તો અને છેલ્લા હપ્તા નાણાં ભરી શકેલ નથી। જ્યારે નીલમ કે જેને 1400 શેર મંજૂર કરે તેણે છેલ્લો હપ્તાની રકમ ભરેલી નથી। આ સિવાય બાકીના શેરહોલ્ડરો પાસે સમયસર બધી રકમ મળી ગઈ। યોગેશના શેર અને નીલમના બાકી હપ્તાની રકમ છે એ પાછળથી કંપનીને ચૂકવી આપી। અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ કરેલું છે
પાછળથી રકમ ચૂકવી આપી એનો મતલબ કે તેની છેલ્લી આમદન થશે. કંપનીના ચોપડામાં આપણે આમદન પસાર કરવાની છે. ચાલો સૌપ્રથમ આપણે અરજી મળે તેની આમદન કરીએ. તો આપણને કુલ 20 લાખ અરજી મળે છે. અરજી વખતે આપણે 3 રૂપિયા મગાવવાના છે. તેથી પહેલી આમદન આપણી બેંક ખાતે ઉધાર 20 લાખ ગુણ્યા 3 એટલે કે 60 લાખ રૂપિયા, તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા 60 લાખ રૂપિયા. હવે આપણે બીજી આમદનમાં અરજીની રકમ શેરમૂડી ખાતે લઈ જઈ અને વધારાની રકમ પરત કરી દઈએ. તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 60 લાખ રૂપિયા, તે ઇક્વિટી શેરમૂડી ખાતે જમા 18 લાખ ગુણ્યા 3 રૂપિયા લેખે એટલે કે 54 લાખ રૂપિયા. વધારાના પરત કરી દઈએ તો બેંક ખાતે 2 લાખ ગુણ્યા 3 એટલે કે 6 લાખ રૂપિયા. હવે આપણે મંજૂરીની બે આમદન જોઈએ. તો ઇક્વિટી શેર મંજૂરી વખતે આપણે 2.5 રૂપિયા છે તે સૌથી પહેલાં લેણા થાય એટલે કે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 18 લાખ ગુણ્યા 2.5 એટલે કે 45 લાખ રૂપિયા, તે ઇક્વિટી શેરમૂડી ખાતે જમા 45 લાખ રૂપિયા. હવે આપણને લેણી રકમ મળી જાય એટલે કે મંજૂરી રકમ મળી ગઈ. તો બેંક ખાતે ઉધાર થશે 45 લાખ, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા થશે 45 લાખ. હવે આપણે પ્રથમ હપ્તાની બે આમદન જોઈએ. ચાલો પ્રથમ હપ્તો છે 2 રૂપિયાનો. આપણે ઇક્વિટી શેરના પ્રથમ હપ્તા ખાતે ઉધાર થશે 18 લાખ ગુણ્યા 2 એટલે કે 36 લાખ રૂપિયા, તે ઇક્વિટી શેરમૂડી ખાતે જમા 36 લાખ રૂપિયા. હવે તેના રૂપિયા મળે તો આપણે 1600 શેર છે યોગેશ પાસે, તેને તેની રકમ ભરેલી નથી. તેનો મતલબ એમ થયો કે આપણે કુલ 18 લાખ રૂપિયા છે તેમાંથી 1600 શેરના નાણાં નહીં મળે, બાકીના 17,98,400 શેરના નાણાં મળી જશે. જેટલા રૂપિયા મળે તે બેંક ખાતે લઈ જવાય, જેટલા રૂપિયા બાકી છે તે મળવાના બાકી ખાતે લઈ જવાય. તેથી આપણે આમદન આ રીતે કરશું. બેંક ખાતે ઉધાર 17,98,400, 18 લાખમાંથી 1600 બાદ કરતા બચેલા શેર 17,98,400 ગુણ્યા 2 રૂપિયા એટલે કે 35,96,800. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 1600 શેર ગુણ્યા 2 રૂપિયા એટલે કે 3200, તે ઇક્વિટી શેરના પ્રથમ હપ્તા ખાતે જમા 36 લાખ. ચાલો હવે આપણે આખરી હપ્તાની બે આમદન કરી લઈએ. તો ઇક્વિટી શેરનું છેલ્લા હપ્તા ખાતે ઉધાર 18 લાખ ગુણ્યા 2.5 એટલે કે 45 લાખ રૂપિયા, તે ઇક્વિટી શેરમૂડી ખાતે જમા 45 લાખ રૂપિયા. આખરી હપ્તો છે તેમાં આપણે યોગેશના 1600 શેર અને નીલમના 1400 શેર એટલે કે કુલ 3000 શેરના નાણાં મળેલ નથી. તેથી આપણે 18 લાખમાંથી 3000 બાદ કરતા 17,97,000 શેરના નાણાં મળી ગયા, જે આપણે બેંક ખાતે લખીશું. તેથી બેંક ખાતે ઉધાર 17,97,000 ગુણ્યા 2.5 એટલે કે 44,92,500 રૂપિયા. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 3000 શેર ગુણ્યા 2.5 રૂપિયા, અહીંયા બંને વ્યક્તિના ભેગા શેર, તેથી 7,500 રૂપિયા, તે ઇક્વિટી શેરના છેલ્લા હપ્તા ખાતે જમા 45 લાખ રૂપિયા. હવે દાખલામાં સ્પષ્ટતા કરેલી છે. યોગેશ અને નીલમે શેરના બાકીની રકમ મળી ગઈ, અંતમાં મળી ગઈ એવું ચોખવટ કરેલ છે. તેથી આપણા બાકી હપ્તા હતા જેમાં પ્રથમ હપ્તો અને આખરી હપ્તો મળવાના બાકી એટલે કે 6ઠ્ઠી આમદનમાં 3200 રૂપિયા અને 8મી આમદનમાં 7500 રૂપિયા. કુલ આપણા 10,700 રૂપિયા જે મળવાના બાકી હતા તે મળી ગયા. તેથી બેંક ખાતે ઉધાર થશે 10,700 રૂપિયા, તે મળવાના બાકી હપ્તા ખાતે જમા થશે 10,700 રૂપિયા. જો દાખલામાં ચોખવટ કરેલી હોય કે છેલ્લે રકમ મળી ગઈ તો જ આ આમદન છે તમારે લખવાની થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગાઉથી મળેલ હપ્તા તો તેની આમદન કઈ રીતે થાય તેની સમજૂતી પણ મેળવી લઈએ. તેની આમદન આ રીતે થશે. શેર અરજી ખાતે ઉધાર, તે શેરમૂડી ખાતે જમા, તે શેર મંજૂરી ખાતે જમા, તે અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા. જે કંઈ અગાઉથી મળેલ હપ્તા હોય કે મંજૂરી હોય તેટલી રકમ જમા કરવામાં આવે છે. ત્યારબાદ તેના નાણાં મળી જાય બાકીના, તો બેંક ખાતે ઉધાર થાય, તે શેર મંજૂરી ખાતે જમા થાય, અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા થઈ જાય. જ્યારે અગાઉથી રકમ લેણી થાય
અને અગાઉથી મળેલ હપ્તા છે તેની આમદ આ રીતે થશે, અગાઉથી મળેલ હપ્તા ખાતે ઉધાર, તે જે તે હપ્તા ખાતે જમા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 5 છે તેની સમજૂતી મેળવીશું.